દેવઉઠી એકાદશી એટલે તુલસી વિવાહ ભગવાન શાલીગ્રામ સાથે માતા તુલસીના વિવાહનું અંકલેશ્વરમાં ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન સત્યનારાયણની કથા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન થયું હતું દેવઉઠી એકાદશીથી ચતુર્માસ ચાર મહિના સુધી યોગ નિંદ્રામાં રહ્યા પછી ભગવાન વિષ્ણુ આ દિવસે જાગે છે એટલે તેમને દેવ પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે તુલસી વિવાહ સાથે જોડાયેલી ત્રણ કથા છે શિવપુરાણ પ્રમાણે ભાદરવા મહિનાની સુદ એકાદશીએ ભગવાન વિષ્ણુએ દૈત્ય શંખાસુરનો વધ કર્યો હતો ભગવાન વિષ્ણુ અને દૈત્ય શંખાસુરની વચ્ચે યુદ્ધ લાંબા સમય સુધી ચાલ્યું હતું યુદ્ધ પૂર્ણ થયા પછી ભગવાન વિષ્ણુ ખૂબ જ થાકી ગયા હતા ત્યારે તેઓ ક્ષીરસાગરમાં આવીને સૂઈ ગયા હતા તેમણે સૃષ્ટિનો કાર્યભાર ભગવાન શિવજીને સોંપી દીધો હતો તે પછી કારતક સુદ એકાદશીના રોજ જાગ્યા ત્યારે શિવજી સહિત બધા દેવી દેવતાઓએ ભગવાન વિષ્ણુની પૂજા કરી અને ફરી સૃષ્ટિનો કાર્યભાર તેમને સોંપવામાં આવ્યો આ કારણે કારતક મહિનાના સુદ પક્ષની એકાદશીએ દેવ પ્રબોધિની એકાદશી કહેવામાં આવે છે વામન પુરાણ અનુસાર ચાર મહિના પાટણમાં રહ્યા પછી ભગવાન ક્ષીરસાગરમાં પાછા ફરે છે વામન પુરાણ પ્રમાણે ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં રાજા બલિ પાસે ત્રણ પગ જમીન દાનમાં માંગી હતી તેમણે વિશાળ સ્વરૂપ લઈને બે પગમાં પૃથ્વી આકાશ અને સ્વર્ગલોક લીધું હતું ત્રીજો પગ બલિએ પોતાના માથા ઉપર રાખવા માટે કહ્યું પગ રાખતા જ રાજા બલિ પાટાળમાં જતો રહ્યો ભગવાનને પ્રસન્ન થઈને બલિને પાટાળ લોકનો રાજા બનાવી દીધો અને વરદાન માંગવા માટે જણાવ્યું બલિએ કહ્યું કે તમે મારા મહેલમાં નિવાસ કરો ભગવાને ચાર મહિના સુધી તેમના મહેલમાં રહેવાનું વરદાન આપ્યું ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ભગવાન વિષ્ણુ દેવસૈની એકાદશીથી દેવ પ્રબોધિની એકાદશી સુધી પાટાળમાં બલિના મહેલમાં નિવાસ કરે છે પછી કારતક મહિનાની એકાદશીએ પોતાના લોક લક્ષ્મીજી સાથે રહે છે શિવપુરાણ વૃંદાના શ્રાપથી ભગવાન વિષ્ણુ પથ્થરના શાલિગ્રામ બન્યા હતા આ વર્ષે દેવઉઠની એકાદશી 25 નવેમ્બરના રોજ એટલે આજે છે આ દિવસે તુલસી વિવાહ કરાવવાની પરંપરા છે ભગવાન શાલિગ્રામ સાથે તુલસીજીના લગ્ન થાય છે તેની પાછળ એક પૌરાણિક કથા છે જેમાં જાલંધરને હરાવવા માટે ભગવાન વિષ્ણુએ વૃંદા નામની પોતાની ભક્ત સાથે છળ કર્યું ત્યાર પછી વૃંદાએ વિષ્ણુજીને શ્રાપ આપીને પથ્થર બનાવી દીધા હતા પરંતુ લક્ષ્મી માતાની વિનંતી પછી તેમને ફરી મૂળ સ્વરૂપમાં લાવીને પોતે સતી થઈ ગયા તેમની રાગથી જ તુલસીના છોડનો જન્મ થયો અને તેમની સાથે શાલિગ્રામના લગ્નની પ્રથા શરૂ થઈ આ દિવસે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ અવતાર અને માતા તુલસીના લગ્ન કરાવવામાં આવે છે જે ઘરમાં કન્યા નથી તેઓ તુલસી વિવાહ કરાવીને કન્યાદાનનું પુણ્ય મેળવી શકે છે બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે સવારે તુલસીના દર્શન કરવાથી અક્ષય પુણ્ય ફળ મળે છે આ સાથે જ આ દિવસે સૂર્યાસ્ત પહેલાં તુલસીનો છોડ દાન કરવાથી પણ મહાપુણ્ય મળે છે અંકલેશ્વરમાં તુલસી વિવાહનું પૌરાણિક નારાયણ ડેરા મંદિર રાધાવલ્લભ મંદિર સહિત વિવિધ હવેલી અને મંદિરમાં તુલસી વિવાહનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ ધન્યતા અનુભવી હતી